नमस्कार मित्रों, आज आपणे एक अन्य सोशियल मीडिया एप्लिकेशन ट्विटर विषे जोईए। ट्विटर एप्लिकेशन नी अंदर आपणो एकाउंट कई रीते बनावो, आपणी पोस्ट ट्वीट कई रीते करवी अने ट्वीट थयेली पोस्ट ने रीट्वीट केवी रीते करवी एना माटे जोईए आ प्रेक्टिकल वीडियो। तो सौ प्रथम तमारे प्ले स्टोर नी अंदर थी एक एप्लिकेशन डाउनलोड करवानी छे, तो ट्विटर एप्लिकेशन डाउनलोड करवानी छे। ट्विटर एप्लिकेशन तमे डाउनलोड करशो एटले फर्स्ट पेज छे जे छे ए फर्स्ट पेज आ प्रकारे ओपन थशे। अहींया तमे जोई शको छो कि क्रिएट योर एकाउंट एवुं ऑप्शन आवे छे, तो अहींयाथी तमारे तमारुं एकाउंट क्रिएट करवानुं छे। एकाउंट क्रिएट करवा माटे नाम, पछी मोबाइल नंबर अने नीचे डेट ऑफ बर्थ, त्रण वस्तुनी तमारे जरूर पड़शे। तो नाम तमे तमारा प्रोफाइलनी अंदर जे नाम राखवा मांगता होय એ નામ તમારે એન્ટર કરવાનું છે। દાખલા તરીકે હું આ મારું નામ રાખવા માગું છું। 35 કેરેક્ટર સુધીનું તમે નામ રાખી શકો છો। નામ લખાઈ ગયા બાદ મોબાઈલ નંબર, જે મોબાઈલ નંબર ચાલુ હોય તમારી પાસે હોય એવો મોબાઈલ નંબર એન્ટર કરવો, કારણ કે એની અંદર કોડ આવવાનો છે। તો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરું છું હું। मोबाइल नंबर एंटर कर्या बाद नीचे नी तरफ डेट ऑफ बर्थ आपणे सिलेक्ट करवानी छे। तो डेट ऑफ बर्थ उपर तमे लावशो कर्सर, त्यारबाद तमारे अहींया जतुं रहेवानुं छे। पहेला वर्ष सिलेक्ट करी लेवानुं छे, तमारे जे डेट ऑफ बर्थ छे एनुं वर्ष तमारे सिलेक्ट करवानुं छे। तो वर्ष सिलेक्ट करूँ छूं, त्यारबाद अहींयाथी मंथ सिलेक्ट करूँ छूं अने त्यारबाद डेट। तो डेट, मंथ अने वर्ष सिलेक्ट थया बाद अहींयाथी तमे नेक्स्ट बटन उपर क्लिक करवानुं छे। नेक्स्ट बटन उपर क्लिक करशो एटले केटलीक इंस्ट्रक्शन आवशे। अहींया खास जोई लेवानुं छे कि जो टीक मार्क ना होय तो टीक मार्क करी अने तमारे नेक्स्ट बटन उपर क्लिक करवानुं छे। नेक्स्ट बटन उपर क्लिक करशो एटले आ प्रकारनी आपणी जे इन्फॉर्मेशन छे, आपणुं प्रोफाइल नाम, आपणो मोबाइल नंबर अने आपणी जन्म तारीख, आ त्रण वस्तु छे એ બરાબર છે જોઈ અને પછી અહીંયા સાઇનઅપ બટન ઉપર ક્લિક કરવાનું છે। તો સાઇનઅપ ઉપર ક્લિક કરું છું। સાઇનઅપ ઉપર ક્લિક કરીશું એટલે એક મેસેજ શો થાય છે કે કોડ આપણે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો છે એના ઉપર એ સેન્ડ કરવા માગે છે। તો ઓકે ઉપર ક્લિક કરીએ છીએ। ઓકે ઉપર ક્લિક કરી અને થોડી વાર રાહ જોશો એટલે તમારો કોડ આવી જશે અને ઓટોમેટિક અહીંયા ડિસ્પ્લે થઈ જશે। તો એ કોડ ડિસ્પ્લે થઈ જાય ત્યારબાદ નીચેની તરફ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારા ટ્વિટર એકાઉન્ટનો પાસવર્ડ ક્રિએટ કરવાનું પૂછશે। તો અહીંયા તમારે 8 કેરેક્ટરનો સ્ટ્રોંગ પાસવર્ડ ક્રિએટ કરવો જોઈએ। હું મારી રીતે એક પાસવર્ડ અહીંયા ક્રિએટ કરું છું। તો આ પાસવર્ડ ક્રિએટ થઈ ગયા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક પેજ ઓપન થશે। એ એવું પૂછે છે કે તમે તમારું પ્રોફાઇલ પિક્ચર અહીંયાથી અપલોડ કરી શકો છો। તમે પ્લસના નિશાન ઉપર ક્લિક કરશો એટલે બે પ્રકારના ઓપ્શન ખુલે છે, એક ટેક અ ફોટો અને ચૂઝ એક્સેટિંગ ફોટો। તમે ટેક ફોટો ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલનો કેમેરો ઓપન થશે અને તમે લાઈવ તમારો ફોટો લઈ શકશો। ચૂઝ એક્સિસ્ટિંગ ફોટો, એના ઉપર ક્લિક કરશો તો ગેલેરી ઓપન થશે અને ગેલેરીની અંદરથી તમારે જે ફોટો પ્રોફાઇલ પિક્ચર તરીકે રાખવા માંગતા હોય એ ફોટો સિલેક્ટ કરવાનો છે। હાલ હું કોઈ ફોટો સિલેક્ટ કરતો નથી અને ફોટો સિલેક્ટ નથી કરતો એટલે નીચે સ્કીપ ફોર નાવ ઓપ્શન ઉપર ક્લિક કરું છું। તમે ફોટો સિલેક્ટ કરશો તો આ નેક્સ્ટનું બટન એક્ટિવેટ થશે, બરાબર? તો અહીંયા હાલ હું સ્કીપ ફોર નાવ કરું છું। સ્કીપ ફોર નાવ કરીશ એટલે નવું એક પેજ ઓપન થશે। ડિસ્ક્રાઇબ યોર સેલ્ફ, મતલબ કે તમે તમારા વિશે, તમારી અંદર સ્પેશિયલ શું છે એના વિશે 160 શબ્દોની મર્યાદાની અંદર તમે તમારું ડિસ્ક્રિપ્શન લખી શકો છો। તો આને જો તમે લખશો તો અહીંયા નેક્સ્ટ બટન એક્ટિવેટ થશે અને કંઈ ના લખવું હોય તો અહીંયા સ્કીપ ફોર નાવ કરવાનું છે। તો અહીંયા હું સ્કીપ ફોર નાવ કરું છું। સ્કીપ ફોર નાવ કરશો એટલે એક નવું પેજ ઓપન થશે અને એની અંદર તમારા કોન્ટેક્ટ્સને સિંક્રોનાઇઝ કરવાનું પૂછશે। જો સિંક્રોનાઇઝ કરવા માગતા હોય તો એના ઉપર ક્લિક કરો। સિંક્રોનાઇઝ કોન્ટેક્ટ્સ ના કરવા હોય
तो नोट नाउ बटन ऊपर क्लिक करो। तो नोट नाउ ऊपर हूँ क्लिक करूँ छूँ। અહીંયા તમારે લેંગ્વેજ વિશે પૂછે છે કે તમે જનરલી કઈ લેંગ્વેજ જાણો છો અથવા તો સમજી શકો છો અથવા બોલી શકો છો। તો જનરલી આપણે ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી કરીએ છીએ અને એ ત્રણ સિલેક્ટ કર્યા બાદ નીચેની તરફ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે। એની અંદર જુદા જુદા ફિલ્ડ સ્પોર્ટ્સ મ્યુઝિક એન્ટરટેનમેન્ટ ન્યૂઝ લાઇફસ્ટાઇલ વગેરે તમે શામાં ઇન્ટરેસ્ટેડ છો એના આધારિત તમને પોસ્ટો જોવા મળશે એ તમે સિલેક્ટ કરશો। તો અહીંયાથી પણ આપણે કશું સિલેક્ટ કરવું નથી, હાલ હું સ્કીપ ફોર નાવ કરું છું, તમે આમાંથી કરી શકો છો સિલેક્ટ। તો સ્કીપ ફોર નાવ કરીશું એટલે આપણા ઇન્ડિયાની અંદર જે મોસ્ટ પોપ્યુલર પર્સન્સ છે એ બધાના ટ્વિટર એકાઉન્ટ્સ તમે જોઈ શકો છો। એ જે ટ્વિટર એકાઉન્ટ છે એની બાજુમાં અહીંયા ફોલોનો ઓપ્શન આપેલું છે, તો એ ફોલોના ઓપ્શન ઉપર તમે ક્લિક કરી અને કોઈપણ વ્યક્તિને ફોલો કરી શકો છો। દાખલા તરીકે આ બે આપણે વ્યક્તિઓના ટ્વિટર એકાઉન્ટને ફોલો કરીએ છીએ, તો જેટલા તમે સિલેક્ટ કરશો એટલી સંખ્યા અહીંયા તમે જોઈ શકશો। ત્યારબાદ અહીંયા નેક્સ્ટ ફોલો ટુ ઉપર મેં ક્લિક કર્યું છે। આ ક્લિક કરશો એટલે તમારું જે ટ્વિટર એકાઉન્ટ છે એ તૈયાર છે, રેડી છે। હવે આપણે કોઈ પોસ્ટને ટ્વીટ કરવી છે તો શું કરવાનું? તો આપણે પોસ્ટને કોઈ ટ્વીટ કરવી છે તો અહીંયા પ્લસના નિશાન ઉપર આપણે ક્લિક કરવાનું છે। એ ટ્વીટ કરતાં પહેલાં અહીંયા ચાર ઓપ્શન છે એ જોઈ લઈએ। અહીંયા હોમનું ઓપ્શન છે, અહીંયા સર્ચનું ઓપ્શન છે, અહીંયા નોટિફિકેશનનું છે અને અહીંયા પણ એક ઓપ્શન જોવા મળે છે। તો હોમની અંદર તમને આ તમારો જે પ્રોફાઇલ ટાઈમલાઈન છે ફેસબુકની અંદર એ જ રીતે તમને અહીંયા જોવા મળશે। અહીંયા તમે સર્ચ કરીને કોઈ પણ વસ્તુને કઈ ટ્રેન્ડ થઈ રહી છે એ વસ્તુ પણ તમે અહીંયા શોધી શકો છો અને અહીંયાથી તમે નોટિફિકેશન પણ મેળવી શકો છો। હાલ આપણે ફરીથી અહીંયા આવી જઈએ છીએ આપણી પોસ્ટને ટ્વીટ કરવા માટે। તો પ્લસના નિશાન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા જે તમે તમારું ટ્વીટ કરવા માગતા હોય એ ટ્વીટ તમારે અહીંયા લખવાનું છે। દાખલા તરીકે હું લખું છું આ રીતે, આ ટ્વીટની અંદર મારે ફોટો એન્ટર કરવો છે તો અહીંયાથી ફોટો પણ કરી શકાય છે, GIF પણ કરી શકાય છે, અહીંયાથી પોલ મતલબ કે સર્વે કરવો છે તો એ સર્વે પણ કરી શકાય છે, અહીંયાથી લોકેશન પણ તમે ટ્વિટરની અંદર ટ્વીટ કરી શકો છો અને આવા ઘણા બધા ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો। હાલ આપણે જે જરૂરી છે એ હું બતાવી દઉં છું। તો અહીંયા જે પોસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ અહીંયા ટ્વીટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ટ્વીટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ટ્વીટ છે એ શેર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ। હવે આપણે એના ઉપર ક્લિક કરીએ છીએ તો એ ટ્વીટ ઉપર ક્લિક કરશો એટલે નવા ચાર ઓપ્શન અહીંયા ઓપન થયેલા જોવા મળે છે। આ પહેલું જે ઓપ્શન છે એ કોમેન્ટ માટેનું છે, જેમ ફેસબુકની અંદર કોમેન્ટ આવે છે એ રીતે અહીંયા પણ તમે કોમેન્ટ કરી શકો છો। આ બીજું જે ઓપ્શન છે એ રીટ્વીટ માટેનું છે, આ ખૂબ અગત્યનું ઓપ્શન છે। અને ત્યારબાદનું જે હાર્ટનું જે ઓપ્શન છે એ ઓપ્શન લાઇક માટેનું છે અને ચોથું જે ઓપ્શન છે એ ચોથા ઓપ્શન દ્વારા તમારી જે ટ્વીટ છે, તમે જે ટ્વીટ કરેલી પોસ્ટ છે એને અન્ય સોશિયલ મીડિયા ફેસબુક છે, વોટ્સએપ છે કે પછી જીમેલની અંદર કોઈને સેન્ડ કરવી છે તો ઇન્સ્ટાગ્રામમાં કરવી છે તો પણ તમે આને શેર કરી શકો છો। આપણે ચારે ચાર ઓપ્શનનો ઉપયોગ કરી જોઈએ। દાખલા તરીકે મારે કમેન્ટ લખવી છે તો હાય એ ટ્વીટની અંદર હું કમેન્ટ લખું છું, દાખલા તરીકે બાય અને ટ્વીટ કરું છું તો એ કમેન્ટ સાથેની ટ્વીટ તમે જોઈ શકો છો અહીંયા આગળ। ત્યારબાદ આ પોસ્ટને મારે રીટ્વીટ કરવી છે તો રીટ્વીટ કરવા માટે તમે અહીંયા ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે નવા બે ઓપ્શન ઓપન થશે, એક રીટ્વીટનો અને બીજો છે રીટ્વીટ વિથ કમેન્ટનો, મતલબ કે જે રીતે તમે ફેસબુકમાં શેર કરો છો અને ઉપર તમે ડિસ્ક્રિપ્શન સાથે શેર કરો એ રીતે। તો રીટ્વીટ વિથ કમેન્ટ કરશો તો તમે અહીંયાથી કમેન્ટ
લખવા માટેનું એક બોક્સ ઓપન થશે. દાખલા તરીકે અહીંયા આપણે કોઈ પણ કમેન્ટ લખી દઈએ છીએ, તો એ કમેન્ટ લખી અને રીટ્વીટ તમે અહીંયાથી કરી શકો છો, તો એ પણ રીટ્વીટ થઈ જાય છે. આપણે કમેન્ટ નથી કરવી અને ફક્ત રીટ્વીટ કરવું છે તો તમારે કશું કરવાનું નથી, ફક્ત આ જે બટન છે એના ઉપર ક્લિક કરી અને આ જે રીટ્વીટ છે એ રીટ્વીટ ઉપર ક્લિક કરી દેવાનું છે. રીટ્વીટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ ગ્રીન કલરનું થઈ જશે, એટલે મતલબ કે આ પોસ્ટ તમે રીટ્વીટ એકવાર કરી દીધેલી છે, ફરીથી એ પછી એ રીટ્વીટ થશે નહીં, અંડું થઈ જશે. એટલે કોઈ પણ પોસ્ટને એક વખત તમે રીટ્વીટ કરી શકો છો, એના પછી લાઇક પણ તમે અહીંયાથી કરી શકો છો. ત્યારબાદ અહીંયાથી તમે ત્રણ જે ડોટ છે એના ઉપર ક્લિક કરશો એટલે શેરના ઓપ્શન ઓપન થશે. અહીંયાથી તમે શેર ટ્વીટ વાયા એના ઉપર ક્લિક કરશો એટલે જુદા જુદા ઓપ્શન જીમેલ વગેરે ઓપન થશે. આપણે વોટ્સએપની અંદર આ મારું ટ્વીટ એ સેન્ડ કરવું છે કોઈ મિત્રને, તો અહીંયાથી આનો નંબર સિલેક્ટ કરી અને અહીંયા ક્લિક કરું છું એટલે એ એના વોટ્સએપની અંદર મળી જશે. જેવો એ જે કોઈ વ્યક્તિ વોટ્સએપની અંદર આના ઉપર ક્લિક કરશે એટલે સીધી એ જ ટ્વીટ દેખાશે અને એ રીટ્વીટ આના ઉપર ક્લિક કરી અને રીટ્વીટ કરી શકશે. એટલે આ રીતે પોસ્ટને ટ્વીટ કરી શકાય છે અને રીટ્વીટ પણ કરી શકાય છે. આપણી બધી પોસ્ટો તમારે જોવી હોય તો એ તમે પ્રોફાઇલ ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો કે આપણી પોસ્ટો આટલી થયેલી છે અને એના ઉપર કમેન્ટ થઈ અને રીટ્વીટ થયેલી છે, કમેન્ટ વગર રીટ્વીટ થઈ ગયેલી છે, તો એ બધી જ માહિતી તમે અહીંયાથી જોઈ શકો છો. જેમ કે રીટ્વીટ થઈ ગઈ છે બે વખત, એક વખત લાઇક થઈ છે, તો આ રીતે પોસ્ટની માહિતી તમે મેળવી શકો છો. તો આ રીતે ટ્વિટરની અંદર એકાઉન્ટ બનાવી શકાય છે, ટ્વીટ કરી શકાય છે અને રીટ્વીટ પણ કરી શકાય છે. થેન્ક યુ.